તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ હોય આજવા રોડ કમળા તળાવ નજીકના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહના પરિસરમાં આવેલ પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચેરમેન સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ મહાન અવિભૂતિઓના પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે મહારાજ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના પ્રથમ કાર્યક્રમમાં મને તેમાં મને એમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું એ માટે હું ખરેખર પોતાની ખૂબ સૌભાગ્યશાળી માનું છું ભારતીય જનસંઘના સ્થાપના સમયથી જેમણે મહામંત્રી તરીકે કામ કર્યું ભારતીય જનસંઘના પ્રમુખ તરીકે જેમણે જવાબદારી સ્વીકારી અને સમગ્ર દેશમાં એકાત્મ માનવવાદનો જેમણે પ્રચાર પ્રસાર કર્યો આજની માન્ય મોદી સાહેબની સરકાર જે ગરીબો વંચિતો પીડિતો શોષિતો માટે કામ કરી રહી છે એનો જો કોઈ મૂળ મંત્ર હોય તો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વિચારધારા સાથે છે આજે એમના જન્મદિવસે સમગ્ર વડોદરા મહાનગરના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી એમને નમન વંદન કરીએ છીએ સમગ્ર વડોદરામાં ઓગણીસે ઓગણીસ ઇલેક્શન બોર્ડમાં આજે પંડિત દીનદયાલજીના જન્મદિવસની ઉજવણી જ્યારે કરવાની છે ત્યારે આજનો એક દિવસ એ કાર્યકર્તાઓ માટે વિશેષ દિવસ છે અને આજના દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું આરાસુરી જગતજનિમાં અંબાના ધામમાં પૂનમના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે પાટણ